જ્યારે બેરોજગારીનો બોજ માથા પર હોય, પરિવારની જવાબદારી સંભાળવાનો સમય હોય અને આ માટે અમદાવાદ કે ગાંધીનગર જેના મોંઘા શહેરમાં જઈ હજારો રૂપિયાના ખર્ચે મોંઘા મોંઘા ક્લાસીસ કર્યા બાદ જો પરીક્ષા જ રદ થાય તો આવું જ ફરી એકવાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતીની તૈયારી કરનાર 10 લાખથી વધુ યુવાનો સાથે થયું છે. ગૌણ સેવા મંડળે પહેલા પરીક્ષાની તારીખ જાહેર કરી અને પછી પરીક્ષાના થોડા દિવસ પહેલા પોતાની કરણી છુપાવવા પરીક્ષા જ રદ કરી નાખી, ત્યારે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળવાનો. ગમે એક્ઝામ આવે, બીજા દિવસે કે પેપર આ જગ્યાએ ફૂટ્યું, આ જગ્યાએ ફૂટ્યું, આ જગ્યાએ વોટ્સએપમાં ફરતું થયું, પાસે સરકાર એમ કે વોટ્સએપ ફરતા જ નહીં કે પેપર ફૂટતા જ નહીં કે, અને પાછી સરકાર અમુક જગ્યાએ એવા કે સેન્ટર ફાળવે છે ને ત્યાં સીસીટીવી હોતા જ નથી, અને પાછી સરકાર એમ વાત કરે કે ડિજિટલ ઇન્ડિયા શેનું, ડિજિટલ ઇન્ડિયા તમે કરો છો, અને એક પણ ભરતી એવી નથી ગઈ કે જેમાં ભ્રષ્ટાચાર ના થયો હોય. અત્યારે હાલની તારીખમાં મને કેટલા સમયથી વાત સંભળાય, 10-10 લાખમાં પેપર ફૂટે તારી નોકરી જોતી બોલ કે, હવે 10 લાખ લાવા ક્યાંથી કે 10 લાખ હોતા ધંધા જ ના કરીએ. યુવાનોનો રોષ વ્યાજબી છે, પરંતુ શું આ બેદરકાર તંત્રને ખબર છે કે યુવાનો કેટલી હદ સુધી મહેનત કરે છે? માત્ર અમદાવાદ અને ગાંધીનગરમાં જ 100થી વધુ ક્લાસીસ ચાલે છે જેમાં હજારો યુવાનો રાત દિવસ મહેનત કરે છે. તેમને આશા છે કે ક્યાંક પરીક્ષામાં તે પાસ થઈ જશે અને તેમને સારી નોકરી મળશે. આ માટે યુવાનો હજારો લાખો રૂપિયા પણ ખર્ચે છે. તેમની મહેનતના ખર્ચ પર નજર કરવામાં આવે તો 15,000થી વધુ રૂપિયા તેઓ ક્લાસીસની ફી પેટે ચૂકવે છે, જ્યારે 4,000 રૂપિયા દર મહિને જમવાના ખર્ચે છે. આ સિવાય હોસ્ટેલમાં અથવા પીજીમાં રહેવા માટે 1,500 રૂપિયા અને તૈયારી માટેના સાહિત્ય માટે 5,000 રૂપિયા ખર્ચ કરે છે, એટલે કે વાર્ષિક 70-80 હજાર રૂપિયા જેટલો તૈયારી પાછળ ખર્ચ થાય છે, જ્યારે તેનું પરિણામ પરીક્ષા રદના સમાચાર સાથે મળે છે. હવે જરા આ વેદના યુવાનોની પણ સાંભળો. પહેલાં તો મારી 3 વર્ષની છોકરી નાની ભણતી છે ને એને જ મૂકી નહીં છું, કારણ કે હે ને એ મારે પરીક્ષા જ્યારથી તારીખ ડિક્લેર થઈ છે ને ત્યારથી મેં એને ભણવાનું છોડાવી દીધું. એની બી ફી, મારી બી ફી, અમારા કન્ડિશન જ નહીં ઘરમાં કે કોઈ બે જણની ફી ભરી શકે, પ્લસ આ મારી ફી મતલબ રદ થઈ છે તો આ સરકારે જે નિર્ણય કર્યો છે તો અમારી ફીનું શું, મતલબ સરકાર અમન ચોખ્ખો જવાબ આપે. પરિસ્થિતિનું કહું તો જ્યારે ડેટ ડિક્લેર થઈ ને ત્યારે મારા મેરેજને માત્ર 1 જ મહિનાનો સમય થયો હતો, અને આના પછી કહું ને તો મારા ઘરના બહુ સારા કહેવાય કે મારા પર વિશ્વાસ મૂક્યો કે ના તમે જાઓ તૈયારી કરો, ભલે 1 જ મહિનો મેરેજને થયો છે છતાં પણ તમે મહેનત કરો અને સફળ થઈને આવો. આજે આટલા ટાઈમથી અમે મહેનત કરીએ છીએ, હવે રદ થઈ ગયું, પણ આગળ શું થવાનું છે એ કાંઈ ખ્યાલ નથી. હવે ઘરના બધા બોલશે એનું જવાબદાર કોણ? મારા ફાધર નથી, પણ મારા અંકલ મને સપોર્ટ કરે છે અને એમના થકી હું અહીંયા આવી છું ગાંધીનગર તૈયારી કરવા, અને વારંવાર આવા ન્યૂઝ મળવાથી અમને અમારું ફ્યુચર ડાઉટ પર છે. કોઈ પોતાની દીકરીને ઘરે મૂકીને આવ્યું છે તો કોઈ લગ્ન થતાની સાથે જ સાસરીમાં જવાની જગ્યાએ તૈયારી માટે આવ્યું છે, જ્યારે કોઈ વ્યાજે પૈસા લઈને તૈયારી માટે આવ્યું છે. હવે જરા રાજ્યના અલગ અલગ શહેરોમાં ચાલતા ક્લાસીસ અંગે વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 50થી વધુ, અમદાવાદમાં 30થી વધુ, વડોદરામાં 20થી વધુ, સુરતમાં 25થી વધુ, રાજકોટમાં 20થી વધુ અને ભાવનગરમાં 15થી વધુ ક્લાસીસ ચાલે છે. આ સિવાય પણ અનેક નાના નાના શહેરોમાં પણ આ પ્રકારે તૈયારીઓ માટેના ક્લાસીસ ચાલે છે. યુવાનો અહીં કેટલી મહેનત કરે છે જરા તે પણ સાંભળો એક ક્લાસીસ સંચાલક પાસેથી. ફાઇનાન્શિયલી જોવા જઈએ તો હવે જ્યાં સુધી પરીક્ષા ના લેવાય ત્યાં સુધી તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઓન એન એવરેજ મહિને 7-8 હજાર રૂપિયા જેવો ખર્ચો થતો હોય છે, જે લોકો બહારથી રહેતા હોય, ધારો કે ગાંધીનગર છે કે એવા અલગ અલગ જિલ્લાઓ છે કે જ્યાં ગામડાના વિદ્યાર્થી રહેતા હોય તો ખાવું પીવું રહેવું ભણવું આ બધાનો એવરેજ મહિને એમને 5-10 હજાર જેટલો ખર્ચો થઈ જતો હોય છે. ઓન એન એવરેજ ડિપેન્ડ કરે પછી વિદ્યાર્થી કેવી જગ્યાએ રહે છે, પણ આપણે સરેરાશ ગણીએ તો 7 હજાર રૂપિયા જેવો તો ખર્ચો એમને મહિને થાય જ, લાઇબ્રેરીની ફી, આવવા જવાનો ભાડા, એ બધાય. જે વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે એમના માતા પિતા બિચારા મજૂરી કરતા હોય છે અને જે તેમ કરી જેમ તેમ કરીને સગવડ કરીને ફી ભરતા હોય છે, વિદ્યાર્થી સામે મહેનત કરીને વળતર આપતા હોય છે. વનરક્ષકને આમાં પહેલાં એવું થયું હતું, વનરક્ષકમાં જાહેરાત થઈ ગઈ હતી, કોલ લેટર નીકળવાની શરૂઆત હતી અને અચાનક જાહેર થઈ ગયું કે હવે પરીક્ષા રદ થાય છે. ઓકે, પોલીસ કોન્સ્ટેબલમાં પણ આની પહેલાં એવું થયેલું હતું, વિદ્યાર્થી પરીક્ષા સ્થળે પહોંચી ગયા હતા અને જાહેરાત થઈ ગઈ કે પરીક્ષા રદ થઈ છે. ઓકે, આવા પ્રશ્નો થાય છે એના માટે કંઈક તો કામગીરી થાય, કોઈક તો જવાબદાર પણ હોવું જોઈએ. વિદ્યાર્થીઓ દુઃખી તો છે પરંતુ તેમનામાં રોષ પણ છે, પરંતુ આશા રાખવા સિવાય બીજું કંઈ કરી શકીએ નહીં, કારણ કે અહીં તો સરકાર જાગે છે ત્યારે સવાર છે, છતાં આશા રાખીએ કે સરકાર કોઈક એવું પગલું ભરે જેથી આ યુવાનોની મહેનત એડે ન જાય અને સરકાર પરથી યુવાનોને ભરોસો ન ઉઠી જાય.
બિન સચિવાલયની પરીક્ષા ગઈકાલે રાત્રે રદ કરવામાં આવી છે. નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે શું કામ પરીક્ષા રદ થઈ મને ખબર નથી. જ્યારે કહી શકાય કે આ પરીક્ષા રદ સરકાર કરતી હોય છે, સરકારને ખુદને ખબર નથી હોતી, ત્યારે વી ટીવી ગાંધીનગરની એવી હોસ્ટેલો પર પહોંચ્યું છે જ્યાં વિદ્યાર્થીઓની જે વેદના છે જોવાની કોશિશ કરી છે. આપ જોઈ શકો છો એક રૂમમાં લગભગ 50-50 વિદ્યાર્થીઓ રહેતા હોય છે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી આવતા હોય છે, ગામડાથી આવતા હોય છે, પોતાના મા બાપ એક એક પાય જોડીને આ ઉમેદવારોને કે વિદ્યાર્થીઓને અહીંયા મોકલતી હોય છે અને એક આશા હોય છે કે મારો દીકરો આવનારી જે પરીક્ષા છે એમાં પાસ થઈને પરત આવશે. પણ એ આશા પર હંમેશા સરકારે પાણી ફેર્યું છે, કારણ કે એ આશાની તારીખ ક્યારેય સરકારે ચોક્કસ સમય આવવા નથી દીધી. વારંવાર તારીખો બદલે છે, પરીક્ષાઓ રદ કરવાના લીધે આ તમામ ઉમેદવારોના ચહેરા પર ક્યાંક ને ક્યાંક નિરાશા અને સરકાર પર રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે જયંતિ ચૌધરી, વીટીવી ગાંધીનગર. મિત્રો, જોઈ શકો છો કે આ ન્યૂઝ ચેનલ માધ્યમથી તમારો કેટલો સપોર્ટ કરવામાં આવે છે. મિત્રો, આ તો હજુ ઘણું બાકી છે, ઘણા બધા જાગૃત ધીરે ધીરે થશે. ગામડે ગામડે, એક એક ઘર, એક એક વિદ્યાર્થી મિત્રો જાગૃત થઈને આવી રીતે ફરીથી અન્યાય ના થાય તેના માટે જરૂર જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી વાત છે મિત્રો, અને આપણે આ ચેનલના માધ્યમથી પણ તમને ખૂબ જ સપોર્ટ કરીશું. ત્યાં સુધી મિત્રો જય ભારત. તમારી તૈયારી ચાલુ રાખજો, તમારી મહેનત વેડફાશે નહીં, કારણ કે જે મહેનત કરે છે તેને જરૂર ને જરૂર તેને પદ પ્રાપ્ત થાય, તમારું એક્ઝામ તમને સફળતા પ્રાપ્ત થાય તેના માટે જરૂર ચેનલ એના માટે જ બની છે. સરકારી અધિકારી બનો, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને જરૂર લાઇક કરજો, અને મિત્રો આવી રીતે અભિયાન થતું હોય તો તેમાં જરૂર તમે સાથ આપજો, અમે તમને જરૂર સાથ આપીશું. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.